नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 विषय गुजराती द्वितीय सत्र में स्वाध्याय पोथी में पाठ नंबर 17 भणीशुं, जे आपणा पाઠ્યપુસ્તકમાં પાઠ નંબર 16 છે અને સ્વાધ્યાય પોથીમાં પાઠ નંબર 17 છે। આપણે ભાગ 1 સ્વરૂપે પાઠ્યપુસ્તકમાંથી વાર્તા ભણી હતી, લોકકથા જે કહેવાય છે આપણે ભણ્યા હતા। આજે ભાગ 2 એટલે કે સ્વાધ્યાય પોથીમાં ભણીશું। ભાગ 1 માં આપણે પાઠ્યપુસ્તકમાંથી ભણ્યા હતા અને આજે ભાગ 2 એટલે કે સ્વાધ્યાય પોથીમાં આજે આપણે ભણીશું। દરેક વિદ્યાર્થી મિત્રોએ સ્વાધ્યાય પોથીમાં જવાબ લખવાના રહેશે। દરેક વિદ્યાર્થી મિત્રોએ નોટબુકમાં મેં જે હોમવર્ક આપ્યું હતું દરેક મિત્રોએ કર્યું હશે અને સ્વાધ્યાય પોથીમાં આજે લખવાનું છે। દરેક વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથી પૂરશે, આપણે એ ભણીશું। સિંહની દોસ્તી સ્વાધ્યાય પોથીમાં એના લેખક હતા ભાણભાઈ ગીડા। અહીં પ્રશ્ન 1 છે, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે બોક્સમાં લખો। 1 નંબર છે, જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે એટલે, તો અહીં ઓપ્શન આપેલા છે એ બી સી ડી, એમાંથી આપણે ઓપ્શન જોઈ લઈશું। એ મોલ બરાબર થયો નથી, બી મોલ લીલોછમ છે, સી મોલ સારો થયો છે, ડી આંખ ઠરે છે। તો સાચો જવાબ છે બી મોલ લીલોછમ છે। 2 નંબર, માત્રાવાળા દરબાર કયા ગામમાં રહેતા હતા? એ મોણપરી, બી મોણપરી, સી મોરપરી, ડી મોગરવડી। તો બી મોણપરી। 3 નંબર, વિજોગી સિંહને જોઈને દરબારના મનમાં શું વિચાર આવતો હતો? એ સિંહ અને સિંહણના હેતપ્રેત વિશે, બી નદીના ખળખળ વહેતા પાણી વિશે, સી સિંહની લાચારી વિશે, ડી મગરની શક્તિ વિશે। તો સાચો જવાબ છે એ સિંહ અને સિંહણની હેતપ્રેત વિશે। 4 નંબર, નવા શિકારની લાલચે મગરે શું કર્યું? એ ઊંડા પાણીમાં જવા લાગ્યો, બી પોતાની પૂંછડી ઊંચી કરી, સી છીછરા પાણીમાં આવ્યો, ડી સાવધ થઈ ગયો। તો સાચો જવાબ આવશે સી છીછરા પાણીમાં આવ્યો। 5, સિંહને લોહી લુહાણ થઈને ઢળી પડતું જોઈ કોનું હૃદય દ્રવી ઉઠ્યું? એ લેખકનો, બી દરબારનો, સી મગરનો, ડી લોકોનો। સાચો જવાબ છે બી દરબારનો। 6, દરબારના ઘરની કોણ ચોકી કરતું હતું? એ દરવાન, બી કૂતરો, સી તો સી, ડી નોકર। તો સાચો જવાબ આવશે સી એટલે કે સિંહ। 7, દરબારને ત્યાં તો સિંહની ચોકી એટલે, ઓપ્શન છે અહીં, એ સિંહ અને દરબાર મિત્ર હતા, બી દરબાર જંગલમાં રહેતા હતા, ડી દરબારે સિંહને ચોકી કરવા ગોઠવ્યો હતો, ડી સિંહ દરબારના ઘરે જ રહેતો હતો। તો સાચો જવાબ આવશે ડી સિંહ દરબારના ઘરે જ રહેતો હતો। 8 નંબર, સિંહની દોસ્તી પાઠ, અહીં ઓપ્શન છે એ ગીરનો વિસ્તાર છે, બી ભાલનો વિસ્તાર છે, સી નદી કાંઠા નદી કિનારાનો વિસ્તાર છે, ડી તળાવ કિનારાનો વિસ્તાર છે। તો સાચો જવાબ આવશે એ
ગીર વિસ્તારનો છે. પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એક નંબરનો પ્રશ્ન છે, ચોમાસું પૂરું થતા લોકો કયા કામમાં લાગી ગયા છે? એનો ઉત્તર છે અહીં, ચોમાસું પૂરું થતા લોકો લણણીના કામમાં લાગ્યા છે. બે નંબરનો પ્રશ્ન, એક દિવસ નમતા બપોરે દરબાર માત્રાવાળાએ નદીમાં શું જોયું? એનો ઉત્તર છે અહીં, એક દિવસ નમતા બપોરે દરબાર માત્રાવાળાએ ખેતરમાં બેઠા બેઠા સિંહણને નદીમાં પાણી પીવા ઉતરતા જોયા. ત્યાં તો ઓચિંતો પાણીમાં ખડભડાટ થયો, એક પ્રચંડકાય. એનો ઉત્તર મિત્રો નથી સમાવવામાં, જગ્યા નાની હતી એટલે મેં પાછળ લખેલો છે. એક પ્રચંડકાય મગર સિંહણને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો. સિંહણે મગરના પંજામાંથી છૂટવા પ્રયત્ન કર્યા પણ તે સફળ ન થઈ. મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો. સિંહ પાણીમાં લાચાર હતો. અસહ્ય વેદના સાથે તે હતાશ થઈને નદીની વેકુરમાં બેસી ગયો. પ્રશ્ન નંબર છે 3. સિંહ નદીના કાંઠે શા માટે બેસી રહ્યો? જવાબ છે, સિંહ ભૂખ્યો ને તરસ્યો નદીના પાણી સામે મીટ માંડીને 2-3 દિવસ સુધી નદી કાંઠે બેસી રહ્યો. કારણ કે તે મગરને મારીને સિંહણના મૃત્યુનો બદલો લેવા માંગતો હતો. ચાર નંબરનો પ્રશ્ન છે, સિંહે શા માટે પાણી પીતો હોય એવો ડોળ કર્યો? જવાબ, મગર ઉપર હુમલો કરવા માટે તેને છીછરા પાણી તરફ લાવવા સિંહે પાણી પીતો હોય એવો ડોળ કર્યો. 5 નંબર, દરબારને સિંહ ઉપર સાથી ભરોસો બેઠો? ઉત્તર છે એનો, પોતાની સેવા ચાકરી કરતા દરબાર પર સિંહે હુમલો ન કર્યો, તેથી દરબારને સિંહ ઉપર ભરોસો બેઠો. 6 નંબરનો પ્રશ્ન, સિંહ પ્રત્યે દરબારના પ્રેમનું અને તેમણે કરેલી સેવાનું શું પરિણામ આવ્યું? જવાબ છે અહીં, સિંહ પ્રત્યે દરબારના પ્રેમ અને તેમની સેવાથી ઘાયલ સિંહ સાવ સાજો થઈ ગયો. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે અહીં, સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની ઈચ્છા દરબારને કેમ થઈ? એનો ઉત્તર છે અહીં, કે મગર સિંહણને પાણીમાં ખેંચી રહ્યો હતો. સિંહણે બચવા ખૂબ પ્રયત્નો કર્યા. સિંહ પણ સિંહણને બચાવવા પાછળ ગયો પણ આખરે સિંહ પાણીમાં લાચાર હતો. હતાશ થઈ તે પાછો ફર્યો. એના મોઢા પર વેદના હતી. દરબારને એ જોવા જાણવાની ઈચ્છા થઈ કે સિંહ હવે શું કરશે. પ્રશ્ન 2, મગરે સિંહણને સી રીતે મારી નાખી? જવાબ છે અહીં, સિંહ અને સિંહણ પાણી પીવા નદીમાં ઉતર્યા. એવામાં તો ઓચિંતો પાણીમાં ખડભડાટ થયો. એક પ્રચંડકાય મગર સિંહણ પર
પૂંછડીનો પ્રહાર કરીને તેને ઊંડા પાણીમાં ખેંચી ગયો. સિંહ સિંહણને બચાવવા થોડે સુધી એને પાછળ પાછળ ગયો, પણ તે પાણીમાં લાચાર હતો. આ રીતે મગરે સિંહણને મારી નાખી. પ્રશ્ન નંબર 3, સિંહણના મોતનો વેર સિંહ કેવી રીતે લે છે એ જોવા દરબારે શો પ્રબંધ કર્યો? જવાબ, સિંહણના મૃત્યુથી હતાશ થઈને સિંહ નદીની રેતમાં બેસી ગયો. દરબાર ખેતરમાં જ ઢોલિયા પર બેઠા બેઠા દૂરથી જ સિંહના મોઢા પર વર્તાતી સિંહણના મોતની વેદના જોઈ રહ્યા હતા. સિંહણના મોતનું વેર સિંહ કેવી રીતે વાળે છે એ જોવા માટે દરબારે માણસો પાસે પોતાનો વાળુઈ ખેતરમાં જ વંગાવી લીધું. પ્રશ્ન 4, દરબાર માત્રા વાળાએ સિંહની સેવા ચાકરી સી રીતે કરી? ઉત્તર છે એનો, દરબાર માત્રા વાળાને પશુઓ પ્રત્યે અપાર પ્રેમ હતો. તેઓ નદીની ઊંચી ઊંચી ભેખડો ઉતરીને સિંહ પાસે ગયા. એમણે સિંહના જખમ સાફ કર્યા અને વનસ્પતિના પાંદડા વાટી તેના જખમ પર પાટા બાંધ્યા. પછી તેમણે સિંહના શરીર પર 70 જળનો છંટકાવ કર્યો. દરબારે થોડા દિવસ સુધી આ રીતે જ સિંહની ઉપાપગે સેવા ચાકરી કરી. પ્રશ્ન નંબર 5, સિંહે દરબારના ઘરની ચોકી સી રીતે કરી? એનો જવાબ છે, કેટલાક લોકોને ઘરે કૂતરાની ચોકી હોય છે, એમ દરબાર માત્રા વાળાને ત્યાં સિંહની ચોકી હતી. એકવાર કેટલાક ચોરો ખાતર પાડવાના ઈરાદે દરબારના ઘરમાં ઘૂસ્યા. તે વખતે સિંહ દરબારના ઢોલિયા નીચે સૂતો હતો. સહેજ અવાજ થતા તે ઉઠ્યો અને ચોરો પર ત્રાટક્યો. તેણે 1-2 ચોરોને તો ત્યાં જ પૂરા કરી નાખ્યા. બીજા ચોરો ઘાયલ થઈને નાસી ગયા. પ્રશ્ન 6, સિંહ માટે પોતાના જીવનદાતાના મૃત્યુનો આઘાત વશમ હતો, આવું સી રીતે કહી શકાય? એનો ઉત્તર છે, દરબાર માત્રા વાળાના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું. લોકો વાણી દ્વારા પોતાની વેદના રજૂ કરી શકતા હતા, પરંતુ સિંહ શબ્દોમાં પોતાની વેદના રજૂ કરી શકે તેમ ન હતો. એ તો પોતાના જીવનદાતાના મૃત્યુનો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. પ્રશ્ન 4, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. 1 નંબર, આ જાનવરને એકબીજા માટે કેવા હેતપ્રીત છે? ઉત્તર છે એનો, આ વાક્ય તો કે આ વિધાન છે કોણ બોલે છે, તો દરબાર માત્રાવાળા મનોમન આ વાક્ય બોલે છે. 2 નંબર, મારા માટે વાળુંય અહીં લેતા આવજો. આ વાક્ય દરબાર માત્રાવાળા બોલે છે અને પોતાના માણસોને કહે છે. પ્રશ્ન 5, નીચેના વાક્યો સિંહની દોસ્તી પાઠના ઘટનાક્રમમાં ગોઠવો. મિત્રો, અહીં 5 વાક્યો તમને આપણને આપેલા છે, અહીં આડા અવળા ક્રમમાં ગોઠવેલા છે, તો આપણે એને સરખા ક્રમમાં પાઠના જે ક્રમ છે એ પ્રમાણે ક્રમમાં ગોઠવવાના છે. તો આમાં પહેલો સાચો જવાબ આવશે, પહેલું વાક્ય આવશે
સિંહ અને સિંહણ પાણી પીવા નદીમાં ઉતર્યા. બીજા નંબરનું વાક્ય આવશે, સિંહ નદીનો કાંઠો છોડી ક્યાંક ગયો નહીં. ત્રીજા નંબરનું વાક્ય આવશે, સિંહને આમ ઢળી પડતો જોઈ દરબારનું હૃદય દ્રવી ઉઠ્યું. ચાર નંબર આવશે, દરબાર ફળિયામાં ઢોલિયો ઢાળીને સૂતા હતા. અને પાંચ નંબરનું વાક્ય છે, સિંહ જંગલ તરફ ચાલતો થયો. અહીં એના બોક્સ આપેલા છે, બોક્સમાં ક્રમ ગોઠવવાના છે, પાંચ બે ચાર એક ત્રણ, એ રીતે અહીં વાક્ય ક્રમમાં ગોઠવીને તમારે નંબર લખવાના રહેશે. પ્રશ્ન છ, પાઠના આધારે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. એક નંબર, જોઈને આંખો ઠરે તેવો ખાલી જગ્યા ખેતરમાં ઊભો છે તો મોલ. બે નંબર, સિંહ પાછો આવીને હતાશ થઈને નદીની ખાલી જગ્યામાં બેસી ગયો, જવાબ છે વેકુર. ત્રણ, પ્રેમાળ જાનવર માટે એમના દિલમાં ખાલી જગ્યા બંધાઈ ગઈ હતી, જવાબ આવશે માયા. ચાર નંબર, સહેજ ખાલી જગ્યા થતા જ સિંહ જાગી ગયો ને ચોર પર ત્રાટક્યો તો સંચળ. ચાર, પાંચ નંબર, દરબારની ખાલી જગ્યામાં સિંહ પણ જોડાયો, જવાબ આવશે સ્મશાન યાત્રા. જોડણી છે, પ્રશ્ન સાત, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. જોડણીમાં મિત્રો તમને ખબર જ છે, જોડણીમાં હ્રસ્વ દીર્ઘ, હ્રસ્વ દીર્ઘ, જે ભૂલ હોય તે આપણે સુધારવાની હોય છે. શૂનમૂન શૂનમૂન, દ્રશ્ય દ્રશ્ય, ઓચિતું ઓચિંતું, શિકાર શિકાર, શૂરવીર શૂરવીર, અગ્નિ અગ્નિ. આ રીતે તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાની છે. પ્રશ્ન આઠ, નીચેના શબ્દોના બે બે સામાનાથી લખો. એક, આશરે તો અંદાજે અડસટ્ટે, વેકુર ધૂર રેત, હુમલો આક્રમણ છાપો. ચાર નંબર, ભાન શુદ્ધિ હોશ. પાંચ નંબર, સાવધાન ખબરદાર હોશિયાર. છ નંબર, વેદના પીડા યાતના. પ્રશ્ન નંબર નવ, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. દૂર તો પાસે નજીક, ઊંડું છીછરું, રાત દિવસ, સાજો માંદો, પ્રેમ તિરસ્કાર, જોરાવર કમજોર. પ્રશ્ન દસ, નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. એક નંબર, લગભગ છ ફૂટની એટલે કે માથા જેટલી ઊંચાઈ, છ ફૂટ એટલે કે માથોડું, શું આવશે જવાબ, માથોડું. બે નંબર, વાંસ જેટલા ઊંડા પાણી એટલે કે વાંસ ઝાડ. ત્રણ નંબર, પાણીમાં આગળ ધપવા શરીરને ધકેલવું, એનો જવાબ છે સેલારો. ચાર, કણસલા કાપવાની ક્રિયા, જવાબ છે લણણી. પાંચ, ઊંડા પાણી વાળી જગ્યા, જવાબ છે ગુનો, ધૂનો જે કહેવાય છે ધૂનો. પ્રશ્ન અગિયાર, નીચેના દરેક રૂઢિ પ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. અધર જીવે એનો અર્થ છે ઉચાટથી ચિંતાથી. વાક્ય છે, સિંહ અધર જીવે મગરની રાહ જોતો હતો. બે નંબર, જંગ ખેલવો અર્થ છે યુદ્ધ કરવું. વાક્ય, સિંહ મગર સાથે જીવ સટોસટનો જંગ ખેલી રહ્યો હતો. ત્રણ, બદલો લેવો અર્થ છે સારા કે નરસા કાર્યમાં સાટું વાળવું. બીજો અર્થ છે વેળ વાળવું. વાક્ય, સિંહે જંગલને સિંહે મગરને
મારીને સિંહણના મોતનો બદલો લીધો. ચાર, ઢગલો થઈ ઢળી પડવું, અર્થ છે લોથપોથ થઈને પટકાઈ પડવું. વાક્ય, મગરની સાથે લડાઈમાં સિંહ લોહી લુહાણ થતા ઢગલો થઈ ઢળી પડ્યો. પાંચ નંબર, માયા બંધાવવી, તો માયા બાંધવી એટલો અર્થ છે સ્નેહ થવો. વાક્ય, મીરાબાઈને મોહન સાથે માયા બંધાઈ હતી. છ નંબર, હૃદય દ્રવી ઉઠવું, અર્થ છે લાગણી થવી. વાક્ય, સિંહની મનોદશા જોઈને દરબારનું હૃદય દ્રવી ઉઠ્યું. સાત નંબર, ખાતર પાડવું, અર્થ છે એનો ચોરી કરવી. વાક્ય, એકવાર ચોરોએ દરબારના ઘરમાં ખાતર પાડ્યું. આઠ નંબર, રૂવાડા બેઠા થવા, અર્થ છે ખૂબ અસર થવી. વાક્ય, સિંહ અને મગર વચ્ચેનું યુદ્ધ જોઈને મારા રૂવાડા બેઠા થયા. નવ નંબર, જાનની બાજી લગાવવી, એનો અર્થ છે જીવ જોખમમાં મૂકવો. વાક્ય, સિંહે સિંહણને બચાવવા પોતાની જાનની બાજી લગાવી. પ્રશ્ન દસ, નીચેના વાક્યોના પ્રકાર ઓળખાવો. એક નંબર, તમારી માત્ર આશીષ માગું છું, તો આ નિર્દેશ વાક્ય છે, નિર્દેશક વાક્ય. બે નંબર, શા માટે બહુ દ્રવ્ય આ ધનિક પાસેથી લેવું નહીં, પ્રશ્ન વાક્ય છે, પ્રશ્ન ચિહ્ન આવે મિત્રો એટલે પ્રશ્ન વાક્ય કહેવાય. ત્રણ નંબર, દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો, ઉદ્ગાર ચિહ્ન છે અહીંયા એટલેનો જવાબ છે ઉદ્ગાર વાક્ય. પ્રશ્ન તેર, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. મોલ, મોટું, મગર, વેકુર, વિજોગી, ઢોલિયો, તેને બે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. પહેલો આવશે ઢોલિયો, મગર, મોટું, મોલ, વિજોગી, વેકુર. અહીં છે પ્રવૃત્તિ. પ્રશ્ન એક, તમારા જીવનમાં બનેલા પ્રાણીના પ્રેમ પ્રસંગ વિશે લખવાનું છે. તમે તમારી રીતે પણ આ જવાબ લખી શકો છો. મારા જીવનમાં આવો પ્રસંગ બને તો હું પણ ઘાયલ પ્રાણીની સેવા ચાકરી કરું, તેને પ્રાણીઓના દવાખાને લઈ જઉં. તમે તમારી રીતે કોઈ બી પ્રાણી પ્રસંગ છે, પ્રાણી પ્રત્યેનો પ્રેમ છે, એના વિશે પ્રસંગ તમે તમારી રીતે લખશો મિત્રો અહીં. પ્રશ્ન બે, સૂચવ્યા મુજબ કરો. પ્રશ્ન એક, પાઠમાં આવતા હોય તેવા ઉપરાંત તમે જાણતા હોવ તેવા પ્રાદેશિક શબ્દોની યાદી બનાવો. તો અહીં યાદી છે, અહીં માથોડા, વાંસ ઝાડ, સેલારા, ધૂનો, વેકુર, રૂવાડા. તમારી યાદીના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. અહીં જે શબ્દો શોધ્યા છે એના વાક્યમાં પ્રયોગ કરવાનો છે. અહીં માથોડા, નદીને કાંઠે બબ્બે માથોડા ઊંચી ભેખડો છે. વાંસ ઝાડ, તો છોકરા વાંસ ઝાડ પાણીમાં તરે છે. શેલારા, છોકરા પાણીમાં શેલારા મારે છે. ધૂનો, નદીના પાણીમાં ધૂનો છે. વેકુર, વેકુરમાં છોકરા રમે છે. રૂવાડા, સૌના રૂવાડા એ દ્રશ્ય જોઈને ઊભા થઈ ગયા. પ્રશ્ન ત્રણ, આ વાક્યનો ઉપયોગ કરી અર્થભર સબર ફકરો બનાવો. અહીં શબ્દો શોધ્યા છે એના પરથી વાક્ય બનાવ્યું છે, વાક્ય પરથી અહીં આપણે એક અર્થસભર ફકરો બનાવવાનો છે. નદીને કાંઠે બબ્બે માથોડા ઊંચી ભેખડો છે. એ નદીના વાંસ ઝાડ પાણીમાં છોકરા શેલારા માળે છે. કેટલાક છોકરા
નદીની વેકુરમાં આડોટે છે, નદીના પાણીમાં ગુનો છે. એક છોકરું તરતું તરતું દુના તરફ ગયું, કિનારે ઉભેલા સૌના રૂવાડા ઊભા થઈ ગયા. પ્રશ્ન ચાર, આ ફકરાનું યોગ્ય શીર્ષક આપો. તો નદીનું નઠારું દ્રશ્ય. અહીં આપણો સ્વાધ્યાય પોથીમાં પાઠ નંબર 17 છે અને પાઠ્યપુસ્તકમાં પાઠ નંબર 16 છે. તો અહીં પાઠ 17 આપણે પૂરો થયો છે. સ્વાધ્યાય પોથીમાં દરેક મિત્રોએ સ્વાધ્યાય પોથી પૂરવાની રહેશે. દરેક જવાબ છે, દરેક મિત્રોએ સ્વાધ્યાય પોથીમાં જવાબ લખવાના રહેશે. અહીં આપણો આ ભાગ 2 પૂર્ણ થાય છે. ભાગ 1 અને ભાગ 2 અહીં આપણો પૂર્ણ થાય છે. દરેકે સ્વાધ્યાય પોથીમાં લખાણ કરવું. આવજો મિત્રો.